રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ માનકુવા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરતા 5 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. માનકુવા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સૌપ્રથમ મહર્ષિ વેદવ્યાસની છબીને ફૂલહાર અર્પણ કરીને ગુરુવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરતા 5 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકોમાં રામગર ગુસાઈ, રમેશસિંહ સોઢા, અશોકભાઈ પરમાર, દિલીપભાઈ ભટ્ટ અને અમિતભાઈ ગોરને શ્રીફળ સન્માનપત્ર અને શાલ દ્વારા બહુમાન કરાયું હતું. મુખ્ય વક્તા વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મેહુલભાઈ શાહ એ સમગ્ર વિશ્વમાં ગુરુવંદના ઉત્સવ એ માત્ર ભારતમાં જ ઉત્સાહભેર ઉજવાય છે તેવું જણાવી હજારો વર્ષોની જ્ઞાન પરંપરા અખંડિત છે તેની પાછળનું એકમાત્ર કારણ ગુરુ શિષ્ય પરંપરા છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધો અંગે અર્જુન, શ્રીકૃષ્ણ, ચાણક્ય, ચંદ્રગુપ્તના ઉદાહરણ આપી રાષ્ટ્ર નિર્માણમાં ગુરુની ભૂમિકા સમજાવી હતી. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ ખેતસીભાઈ ગજરા, ઉપાધ્યક્ષ પરેશભાઈ ગુજરાતી, મંત્રી રમેશભાઈ ગાગલ, ભુજ તાલુકા ઉપાધ્યક્ષ તેજસભાઈ પાઠક, સહસંગઠન મંત્રી જીતેન્દ્રભાઈ ચંદ્રાણા, રાણાભાઈ ડાંગર અને દિલીપભાઈ ભલગામા, હાઈસ્કૂલના ટ્રસ્ટી શિવજીભાઈ વરસાણી, નીતિનભાઈ દબાસિયા સહિત ભુજ તાલુકા શિક્ષકો, એમડી કોલેજ હરિપરના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા અધ્યક્ષ કિશોરભાઈ કેસરાણીએ કર્યું હતું. આવકાર અને સાપ્તાહિક સ્વાગત તાલુકા સંગઠન મંત્રી અજીતભાઈ ભાનુશાલીએ અને આભારવિધિ તાલુકા મંત્રી પ્રવીણભાઈ ચમારે કરી હતી.